દેશ અને વિદેશમાં સફેદ રણથી વિખ્યાત બનેલા કચ્છના રણપ્રદેશ ઘોરડો ખાતે આગામી 1 નવેમ્બરથી શરૂ થનાર રણોત્સવની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. કચ્છનું સફેદ રણ દેશ વિદેશમાં જાણીતું હોવાના કારણે દર વર્ષે લાખો સહેલાણીઓ રણ ઉત્સવમાં આવતા હોય છે, જ્યારે સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે કચ્છના ઘોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના કલેક્ટર રમૈયા મોહનની અધ્યક્ષતામાં રણોત્સવ આયોજન અંગે વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રણોત્સવ દરમિયાન સહેલાણીઓને કોઈ મુશ્કેલી નહીં પડે તે માટેના આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે પત્રકારો સાથેની ચર્ચામાં કલેક્ટર રમૈયા મહીને જણાવ્યું હતું કે આ વર્ષમાં કચ્છમાં પાણીની અછત હોય, ટેન્ટ સિટીમાં પાણીનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને પાણીનો વ્યવસ્થિત સુચારુ રીતે ઉપયોગ થાય એટલે અમે જે રણોત્સવના આયોજકોને પણ કીધું છે કે દરેક ટુરિસ્ટને આ રીતનું થોડુંક અવેરનેસ કરવામાં આવે કે પાણીનો બગાડ ના થાય, એટલે એ રીતની સૂચના આપવામાં આવી છે. એ સિવાય બાકી દર વર્ષે જેમ આપણે આયોજન કરીએ એ રીતે આયોજન કરેલું છે. અને રણોત્સવ થકી ખરેખર કચ્છમાં અને આ વિસ્તારમાં ખૂબ રોજગારીના તકો અને આપણા અલગ અલગ કારીગરો હેન્ડીક્રાફ્ટ્સના અને બધા જે ધંધા કરે છે અને બનાવે છે એ લોકોને પણ ખૂબ મોકો મળે છે, એટલે રણોત્સવ થકી એ વધારેમાં વધારે બધાને મોકો મળે એ રીતે અમે આયોજન કરી રહ્યા છીએ.